वडोदरामां निकळेली शोभायात्रामां पत्थरमारो करता सूरत खाते ताकीदनी बैठक मळी। गृह राज्यमंत्रीए कड़क पगला भरवा आदेश आप्या। वडोदरा शहर में विश्व हिंदू परिषद और बजरंग दल द्वारा काढ़वामां आवेली भगवान रामजी की शोभायात्रा पर बपोरे 1:30 वाग्यानी आसपास फतेहपुरा विस्तार में आवेला पांचरीगर मोहल्ला में पत्थरमारो थयो हतो। तेना मात्र 4 कलाक पछी फतेहपुरा कुंभारवाड़ा में निकळेली बीजी शोभायात्रा पर फरीथी सांजे 5:45 कलाके पत्थरमारो शुरू थई गयो हतो। कुंभारवाड़ामांथी 5:30 कलाके जे शोभायात्रा निकली हती अने मात्र 4 मिनिटमां ज शोभायात्रा पर पत्थरोनो वरसाद शुरू थई गयो हतो। पहली शोभायात्रा पछी बीजी शोभायात्रा उपर पत्थरमारो कराता पोलीसे चांपतो बंदोबस्त राखी बंने जूथोने समझावी मामलो थाळे पाड्यो हतो। आ घटना संदर्भे राज्यना गृहमंत्री हर्ष संघवी द्वारा सूरत खाते ताकीदनी बैठक राखवामां आवी हती, जेमां तेઓએ નિવેદન આપ્યું હતું કે રામનવમીની શોભાયાત્રામાં જે કોઈ લોકોએ પથ્થર નાખવાના કામો કર્યા છે તે લોકો ભવિષ્યમાં ક્યારેય પથ્થર તરફ જોશે નહીં, એવા કડક પગલાં ભરવામાં આવશે। બીજી તરફ વડોદરામાં પોલીસે આ મામલે 15-17 ઇસમોની અટકાયત કરી છે, સાથે 354 સીસીટીવી કેમેરાની ફૂટેજના આધારે તોફાની તત્વોને ડિટેઇન કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। વડોદરા પોલીસે આખી રાત કોમ્બિંગ કરી હતી। વડોદરામાં એક્સ્ટ્રા ફોર્સ અને અનુભવી પોલીસ અધિકારીઓને હર્ષ સંઘવીના આદેશથી મોકલવામાં આવ્યા છે। આ સાથે હર્ષ સંઘવીએ બેઠકમાં સ્પષ્ટતા કરી હતી કે તમામ ગુનેગારો સામે કડક પગલાં ભરવામાં આવશે। સુરત ખાતે મળેલી આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા પોલીસ કમિશનર શમશેરસિંહ, વડોદરા મહાનગરપાલિકા કમિશનર બંચનિધિ પાની સહિતના અધિકારીઓ સાથે વાતચીત કરી અને સમગ્ર ઘટના મામલે જાણકારી મેળવી હતી। રાજ્યના પોલીસ વડા સહિતના અધિકારીઓ પણ વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા। આજે રામનવમીના પવિત્ર અવસરે ગુજરાતભરમાં ખૂબ મોટી સંખ્યામાં રામનવમીની યાત્રા નીકળવામાં આવે છે। આજે વડોદરામાં ખૂબ શાંતિથી રામનવમીની યાત્રા પસાર થતી હતી। જે પ્રકારે આ યાત્રા પર પથ્થર મારવામાં આવ્યા, 15-17 જેટલા પથ્થર મારનાર વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા છે। એક એક વ્યક્તિઓને 354 સીસીટીવી કેમેરાના માધ્યમથી એક એક વ્યક્તિઓની ઓળખ કરવાનું કામગીરી ચાલુ છે। એક્સ્ટ્રા ફોર્સિસ બરોડા ખાતે મોકલી લેવામાં આવી છે। અનેક અનુભવી અધિકારીઓ બી ત્યાં બીજા મોકલવામાં આવ્યા છે। કોમ્બિંગની કામગીરી ચાલુ છે અને હજી રાતભર આ સીસીટીવી કેમેરાના માધ્યમથી એક એક લોકોને ઓળખીને તમામ ગુનેગારો પર પગલાં લેવામાં આવશે। રામનવમીની યાત્રામાં જે કોઈ લોકોએ પથ્થર નાખ્યા છે એ ભવિષ્યમાં ક્યારેય પથ્થર તરફ જોશે નહીં, એવા કડક પગલાં ભરવામાં આવશે। આભાર।